નમસ્કાર હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં એસવાયડી અભ્યાસ કરું છું મારું નામ છે પરમારદાસ આજે હું આ ગાણિતિક મોડેલ દ્વારા એ પ્લસ બી સ્કવેર માઇનસ એ માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એ બી આ સાબિત કરી કરીને બતાવીશ સૌ પ્રથમ તમે આ ગણિતિક મોડલમાં જોઈ શકો તે પ્રમાણે એક લાલ ટુકડો છે જે ચોરસ છે અને ચાર લીલા ટુકડા છે જે લંબચોરસ છે હવે આપણે આ ગાણિતિક મોડલની આકૃતિ બોર્ડ ઉપર જોઈએ તો આ જે લંબચોરસ ટુકડો છે તેની લંબાઈ એ અને તેની પહોળાઈ બી છે એ જ રીતના ચાર લંબચોરસ ટુકડાઓ છે હવે આપણે આ ચોરસનું કુલ ક્ષેત્રફળ લેવું હોય તો પહેલાં તેની લંબાઈ જોઈએ તો તેની લંબાઈ જોઈએ તો આ એટલું માપ એ અને તેના પછી આ બાપ બી એટલે કે તેની કુલ લંબાઈ થશે એ પ્લસ બી હવે આ ચોરસનું ક્ષેત્રફળ લઈએ તો ચોરસના ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ લંબાઈ એ પ્લસ બી એટલે કે એ પ્લસ બીનો વર્ગ હવે આ મોડેલમાં જોઈએ તે પ્રમાણે આ લાલ ચોરસ છે આ લાલ ચોરસનું આપણે ક્ષેત્રફળ લેવું છે તો આ લાલ ચોરસનું ક્ષેત્રફળ લેવું છે તો આપણે આકૃતિ ઉપર જઈએ તો આ એટલું માપ એ લંબ ચોરસની સામસામાયની બાજુના માપ સરખા હોય તેથી આ એટલું માપ એ તેથી આ માપ પણ એ આ કુલ માપ એમાંથી આ એટલું માપ બી બાદ કરતાં આ ચોરસની લંબાઈ મળે એટલે કે આ કુલ એમાંથી બી બાદ કરતાં આની લંબાઈ મળે એટલે આની લંબાઈ થશે એ માઇનસ બી તેથી આ નાના ચોરસનું ક્ષેત્રફળ એટલે કે અંદરના ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ એટલે કે તેની લંબાઈ છે એ માઇનસ બી જેનો વર્ગ હવે આપણે નિત્ય સમમાં જોઈએ તે પ્રમાણે એ પ્લસ બી હોલ સ્ક્વેર એટલે કે આખા ચોરસમાંથી એ માઇનસ બી સ્ક્વેર એટલે કે આ નાનો ચોરસ બાદ કરવાનો છે આ નાનો ચોરસ બાદ કરતાં અહીં ચાર લંબચોરસ ટુકડાઓ વધશે તો હવે આપણે એક લંબચોરસ ટુકડાનું માપ લઈએ તો આની લંબાઈ છે એ અને તેની પહોળાઈ છે

એટલે કે બાકી વધેલા ભાગ એટલે કે ચાર લંબચોરસનું ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો એ બી પ્લસ એ બી પ્લસ એ બી પ્લસ એ બી એટલે કે ફોર એ બી જેમ કે તમે જોઈ શકો એક ચોરસ એક લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે એ બી ટુ એ બી થ્રી એ બી અને ફોર એ બી આખા ચોરસમાંથી એટલે કે એ પ્લસ બી સ્ક્વેરમાંથી અંદરનો ચોરસ એટલે કે એ માઇનસ બી સ્ક્વેર બાદ કરતા બાકી વધેલા ભાગનું ક્ષેત્રફળ ફોર એ બી મળે જે સાબિત થાય છે ધન્યવાદ આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ